કૃષ્ણ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે 15મી ઓગસ્ટ, તો બધાને 15મી ઓગસ્ટની શુભકામના. અને અમારે વીરેનભાઈને મિતુલભાઈ જો અટાણમાં નાહી ધોઈ ને તૈયાર થઈ અને ઉજવવા જાય નિશાળે. કા જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ. જો હવે 15મી ઓગસ્ટ છે એટલે વહેલા વહેલા જાય અમે નિશાળે નાહી ધોઈ ને. મજા આવી કા આજ તો? ફૂલે ફૂલ મજા આવી. કા મિતુલ આજ તો મજા જ હોય ને? હા, નિરાયતે આગજો ભાઈ. હવવા પાણી નહીં ભાઈ, રજન પાણી નથી ને હવવાનું, થોડું થોડું ઠીક. હા, તો બે ભાઈ ઉપડા, કાકો ભત્રીજો, ભાઈ ના થાય, કાકા ભત્રીજા બે ઉપડા. જય શ્રી કૃષ્ણ રામ રામ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે છે 15મી ઓગસ્ટ, તો બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો હાલો આપણે તો વરી ફુવારા ફેરવી અને તૈયાર થઈ ગયા. અને આપણે કટકી માલ હે ઈઠાવી ફુવારા એક ભેગા, કાલે 10:30-11 વાગે બધું કરી લીધું હતું. હાલત હજી ખરાબ હે, નાવું હે. તો હવે આપણે ઓલી ખડખડની લાઈન ફેરવીને પછી નાહી લઈ અને પછી આપણે ધ્વજને વીરેન કાલ લઈ આવ્યો ને એ ધ્વજ ફરકાવવાનો હોય મેળી ઉપર. આવા અચાર હે, 10:30-11 વાગે ફ્રી થયા હતા કાલ, એ નાયા નહીં પછી. અને નેદવાનું કામ હાલે, શું કેવું હે તારું? હા, નેદે હે એકલી તી, હવે ખાંડા ખાય. આ બાજુ જો આપણે આ ફુવારા ફેરવવાનો ટાઈમ થઈ ગયો હે. ચાલો સવાર સવારમાં એ ફેરવી લઈએ અને વાહ આપણે આખી કટકીનું પ્લાન ભેગું ચાલુ હે. ઈઠાવી ફુવાર હે એ હાલે હે ને પછી આપણે એ બાજુ જાઉં ત્યાં જો. અને જો આને તાજે તાજું હજી બંધ કરી અને આગળ ફેરવવાની હે. રાજુભાઈ કોગરા પાણી કરે હે, ઈચ્છા લાગે હવે. રામ રામ બધાને, હરદીનો ભાગ હોય એવું લાગે. મોટર બંધ કરી દીધી છે ને, પાણી નીકળે છે થોડીક લાઈન ખાલી થઈ જાય ને તો વાથી ફેરવતા આવી. આ બાજુ ખાલી થતું હવે પાણી, તો હું બહુ વજન ના ઉપાડવો પડે. આપણી કંઈક માંડવી જો આ ટાઈપની હે, પિંગરીન કાંબરીન ઓલી માંડવી હારી થઈ ગઈ છે, હવે વાંધો નથી. અને પાણી એક આપણે પી ગયું ને એ તો પછી નામી કોરવા માંડી છે. ને અહીંયા તો આ પહેલું જ પાણી હજી ચાલુ કર્યું આપણે આ ભાગમાં, તો એકાદી લાઈન જ કરી હતી. ચાલો હવે વળી ફેરવી લઈ. ને તો મમ્મી એકલી વહેતી ને વેત વેતની જારી આવ્યું ત્યારની પાટખે ને 1 કિલોમીટર લાંબી આવી લેવાની. હવે ફુવારા હાલે એટલે આમાં વરામણે ના કરાય, ફુવારા પાછું પાણી પાવું હોય ને તો આખે આખી આર લીધેલ હોય ને તો વાંધો ના આવે. એમને લઉં હવે એકલી ને આરની પહાર ત્યાં એકથી તો કંઈ આમાં પલો જ ના થાય. એના ઘરવાળા હાથ ભર્યા હતા, મને દઈ ગયા ફોન. ફુવારા ફેરવે અને અટાણમાં વાદળ સાંઈ વાતાવરણથી ચોખ્ખો વિડીયો નથી આવતો. ઝંડો ફરકાવી લીધો, હું ભાણા લઈને ચક્કર મારવા ગયો ને તે વીરુ વાહેથી ઝંડો ફરકાવી લીધો. નહી વીરુ, જો હવે તમને ઝંડો દેખાડું, હાલો માથે જાય મેળી માથે જો ફરકે હે ઝંડો, આપણો ઝંડો ફરકે જો અટાણે. આજ 15મી ઓગસ્ટ છે એટલે આજનો આખો દી ફરકાવી ઝંડો જો લહેરાય હે અટાણે. નગર તો હવા નથી, અટાણ ઊંચો કર્યો નથી, હવે નગર તો હાવ ઝીણકી દાંડી હતી. પરવાનો ઝંડો હે એ અમે લાકડીમાં ફિટ કરીને લહેરાવતા હતા અટાણે. Thank you.
પોતપોતાના ઘરે બધે ઝંડા ફરકાવ્યા હશે. હા રહ્યો તિરંગો, તિરંગાના ખાલી કલર આપણે આમ જોઈ લઈએ ને એટલે અતિશય આનંદ આવે અને આમ ગૌરવ થાય. આપણે આવું ભાઈ વીરન મારી રાહ જોઈ છે, અમારી બેને જ આવું હવે ઓલા ફુવારા જોવા. તો અમે જઈએ બે ઇલેક્ટ્રિક સાયકલ લઈ. ચાલો હવે આપણે તિરંગો લહેરાય છે મસ્ત, ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા. જ્યાં અહીંયા વીરનભાઈ રાહ જોઈ છે, અમારે બેને જવું છે કટકી ફુવારા જોવા, ફુવારા જોવા. મને બેહાડતો જાય કે હું તને બેહાડતો આવું? આ છે આપણી વીરનભાઈ ની ઓડી, કે ચાર બંગડી વાળી ઓડી, ચાર બંગડી વાળી એવું છે. ચાલો હવે અમે બે જઈ, જો બધું જો અમે જઈ છે હવે બાપુ અહીં પાડી બાંધે છે. હાથી કુંવાડો આવી ગયો તો ઘોડો પડી જાય, રાખું બોર ઘોડા નહી, ના પકડી રાખું પડે જ નહી. આપડે તો પંપ માં તૂટી ગયું, જેમ વધારે પ્રેશર પડે ને સીધું નીકળી જાય, ગોલી જ થાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા જો ધાર ઉપર, ને આપણી છેલ્લી કટકી નથી વચલી કટકી છે, સામે દેખાય ને જો ફુવારા હાલે છે, 28 ફુવારા છે અને એક જ ઝાટકે આખી કટકી પી જાય, એટલે આજ રાતે આખી રાત જવા દેવું છે. આમ તો સવારની હાલે છે પણ મોટર રહે ને બહુ હાઈલી નથી, લાઇટ નથી ને એટલે અત્યારે અમે જો થાંભલા તાર નીચે જ ઊભા હોય. હાવ રાઈટ, બહુ પવન નથી પણ આવો જોખમ ના કરાય, તારે બહુ ઊંચા નથી નીચા હે, અને અમે ધાર ઉપર ઊભા છે. જો અમારી પાછળ ખરાબ હોય ને બાપુ પાડ્યું ને લાંબી બાંધવા આવ્યા છે. તો હાલો હવે આપણે જઈ જરાક કટકી આગળ નજર મારી, કાવીરું પૂગી જાઉં ન્યા. તો અટાણે નામી જો અહીંથી ધરણ આવીએ ને આ બાજુ અહીંયા અમે આગળ ચડ્યા છે ધાર. તો આ વીરનભાઈ ની અમારી ઓડી મસ્ત હાલે હે, પેન્ડલ તો ફ્રી છે, આમાં કઈ હે નહીં, જો પેન્ડલમાં ચેન કે કઈ રાખેલું જ નથી. હા માથે વાદરા હે જોયે ત્યાં આવા કાળા કાળા, ખાલી વાદરા જોવાની મજા કરવાની, વરસાદ ની આહાર નહીં રાખવાની, એવું હે. અટાણે ચારે બાજુ ફુવારા ફુવારા હાલે હે અમારે અહીંયા, અને બે બાયુ નેદી હે બપોર પેલા, અને કાલ તો સુરભીન મમ્મી જ હતી દોઢ દી, અટાણે વરી રાધુ ગયા હે ઘડીક. ચાલો હવે આપણે એકવાર ફુવારા અહીં નજર મારી આવી, કેટલા ફુવારા હાલે કેવા હાલે હે. હાલો જઈએ આપણે, જો ફ્રી હેલી જાય સાયકલ ને, આમાં બ્રેક કે નહી વીરુ, એમાં કેમ કે પાણો આવ્યો ને તો બે ખરવા નહીં. માન ભાઈ છે ભાઈ. તો મિત્રો જો આવી રીતના આપણે અહીંયા લાઈન ચાલુ ગોઠવી દીધી છે, પહેલી લાઈનમાં 3 ફુવારા, બીજી લાઈનમાં 3 ફુવારા, ત્રીજી લાઈનમાં 5 ફુવારા, ચોથી લાઈનમાં 2, 4 ને 6 ફુવારા, પછી પાંચમી લાઈનમાં 5 ફુવારા અને છઠ્ઠી લાઈનમાં 6 ફુવારા. તો આવી રીતે હા જો આમાં લાઈનો એટલી છે, 1, 2, 3, 4, 5, 6 લાઈનો છે, 28 ફુવારા છે અને મસ્ત આખી કટકી આપણે પી જવાની છે. હવે કાલ સવાર સુધી આને બોલાવવાનું થતું નથી, લાઈટ આવજો બહુ કરે ને એટલે હબાવનું પાવું, એટલે ઘણી ઘણી અહીંયા ધક્કો ના થાય. તો આ કટકી પી જશે ને પછી આપણે આની પાછળ એક ઓલી કટકી છે ને છેલ્લી કટકી, એમાં જવા દે હું. આ ઓલી છે મોવેડી વાળી કટકી, આપણે છાટા મચ્છરિયા છાટા આવે છે જો આમાં કંઈક વાદરા થાય છે, એક રેડકું હબાવનું પડી જાય તો મેળવી જાય વીર. હા પણ વરસાદની કોઈ એવી મોટી આશા નથી,
અને આ છે વીરેનભાઈની ઓડીની સિસ્ટમ બધી. જો આ બાજુ એન્જિન લગાડેલું છે એટલે કે મોટર, ગાડીનું ચેન, મોટું ફ્લાયવીલ, 22 દાતાનું છે એટલે ગમે એવું તળ હોય તો એ ચડી જાય. અને અહીંયા છે એની ચાવી ચાલુ બંધ કરવાની. બાકી આ છે બેટરી જોવાનું. અહીંયા છે લાઇટ, લાઇટનું બધું ભાંગી ગયું છે. અહીંયા છે લીવર. આ બધી બ્રેકો છે બે સાઈડની. બ્રેકો મારો એટલે એ મોટર કામ કરવાનું બંધ કરી દે. એ વીરેનભાઈ બટકાવી લીધી છે. ઓડીનું કામ પૂરું થયું. કામ રહ્યું તો હા કામ ના કરી. બ્રેકોમાં ઓલું હોય ને એની લાઇટની સિસ્ટમ એટલે મોટર કામ કરવાનું બંધ કરી દે. એ તો દબાવ ને એટલે લીવર હટું હોય. એનું લીવર હારે કનેક્શન હોય. આવું બધું છે મિત્રો. ચારી બાજુ ફુવારા હાલે. જો કાકાનવાડીમાં હાલે, કાકાનવાડી ઓલી બાજુ બીજી વાડી છે એમાં બધામાં ફુવારા હાલે. બાકી બધું આમ છેટો થઈ જાય. સામે જો નદીના સામે કાંઠે ફુવારા હાલે છે. તો અત્યારે આવો કંઈક વ્યૂ છે. હાલો મસ્ત બધું જોરદાર વાતાવરણ છે. મચ્છરી ફાડે છે ઓથાણે. અને આ છે આપણો ખરાબો ધાર. આ ધાર જબરી બધી છે ને ઓલી બાજુ આપણું ઘર છે. હાલો હવે નીકળી. હા ઈ હે 700 વીઘા ની ધારી માં 400-500 વીઘા ગૌચર માં આવે. મંદિરે હે ને આપડે શિવ નું મંદિર એની બાજુમાં જે ધાર હે ને 700 વીઘા ની ધાર હે. આપડી પાણાવારી કઈ હા પાણાવારી વારી ધાર છે ને એ કઈ 300 વીઘા જેવી છે. બાકીની સામે જે ધારું તમને દેખાય ને છેટી છેટી ઈ ધાર હે આપડે ફોરેસ્ટ ખાતામાં આવે હે. ઈ ખરાબો નથી. બાકી વા હે ને ઈ ખરાબો હે પાણાવારી વારી ધાર. અને ઓલી ધાર અડધી ખરાબ હોય ને કઈ 400-500 વીઘા જેવું ગૌચરમાં આવે. કોલવાના ગૌચરમાં એવું બધું હે. હાલો ફુવારા મસ્ત હાલે હે. એ છાટા ચાલુ થઈ ગયા મિત્રો. તો હવે આપણે અહીંથી વેલેરા ઘેરે ભાગી. વીરેનની ઓડીની બીક છે કે એમાં કંઈક બગડી જાય તો. વીરેન એમાં એટલે કંઈ ના થાય ભાઈ. તો હાલો હવે મેં કીધું એમાં આગળ કે આપણે હવે આ ફુવારા આજ રાતે આખી રાત જવા દેવા એટલે આ કટકી મસ્ત આખી ધરાઈ રહી ને પછી આપણે બદલાવીએ એટલે ઘણી ઘણી કાંઈ નહીં. પછી જવા દે હોલી કટકીમાં તો એમાં દોઢ દિવસ આપણે ટૂંકમાં જવા દે હું. પછી ડાયરેક્ટ વરી લઈ જવાની છે આપણે વાયુવારા ભાગમાં. વાયુવારા ભાગમાં 39 નંબર માંડવી છે. પાણી પાયા પહેલા હાથી હાકી કે પાણી પાયા પછી એકવાર બલૂની આપણે હાંકવા હે. થોડી થોડી પારિયું જેવું થઈ જાય ને તો હુયાને બેહવામાં મેળ આવે. હાલો ઝીણે ઝીણે ઝરમરી ચાલુ થઈ ગયા હે. વેલેરા ભાગી ઘરે ચાલો. હાલો મિત્રો ઘેરે જવાનો ટાઈમ મળે ના મળે એવું હાલત છે. હમણાં તા ધક્કા ધક્કી મેં તમને કીધું કે હાલો ઘેરે જાય. ઘેરે ગયો તો લાઇટ વહી ગઈ. લાઇટ આવી પાછી મોટર ચાલુ કરી. મોટર ચાલુ કરી વરી જોવા આવ્યો. મોટર હાલે હે. ફુવારા ઉપડા છે કે નહીં તો જો આપણી પાછળ વરી હાલે હે. ભાઈ ઉભા હે ધાર ઉપર. ધક્કા ધક્કી ધક્કા ધક્કી. ત્યાં સાયકલ લઈને આવ્યા હતા આપણે વીરન ને. અત્યારે બાપુની ગાડી યુનિકોર્ન વજાડી. વરી પાછો જો અહીંયા બેઠો ધાર ઉપર આવ્યો તો જોવા ફુવારો ઉપડે કે નહીં. લાઇટ આવજો બહુ કરે હે ને. આપણે ઘણા હાઠીકડાઓનું કીધું હે. હાઠીકડાઓનું તો ભાઈ કેવું જ ના પડે. હાઠીકડા તો આપણે મારેલા જ હોય પણ હાઠીકડા મારવામાં તકલીફ એ જ થાય. લાઇટ આવે એટલે એકવાર હળી કાઢીને જોવાનું મોટર ઉપડી કે નહીં. કેમ કે લાઇટ તરત આવી જાય એનું કંઈ નક્કી ના હોય. ગરકા મારે હે કંઈક ઉપડે ને કંઈક નથી ઉપડતી હતી. ખડખડની મોટર તો માંડ ઉપડી. એ ખડખડ આપણે એકવાર કમ્પ્લેટ પી ગઈ. એક લાઈન છેલ્લી ચાલુ છે ને એ પી જાય એટલે એકવાર બધું પી ગયું. પાછું ત્યાંથી નવો રાઉન્ડ ચાલુ થાય બીજી વાર પાણી. તો બીજી વાર પાણી ચાલુ એમાં થઈ જાય. અને અહીંયા આપણે આગળ કીધું એમ છેલ્લી કટકી એક રહે. હવે તો હાંજના લગભગ 7:30 જેવો ટાઈમ થયો હે. મોટર હાલે હે ને હાલવા જ દેવી છે. આજે આપણે કંઈ ફેરવવાનું થતું નથી. હળિયું કાઢી કાઢીને થાકી ગયા. અને પગના તરિયા બરે હે ને એના લીધે એવું થાય છે કે જાણે હવે તો ગોઠણ સુધી બરતરા આવી હોય ને એવું હમણાં એવો લોડ પડે છે. રાજુભાઈએ થોડાક મોરા પડી ગયા હે ત્યાં. આજીને બહુ પછી મહેનત નથી કરાવતો. હું અડિયું કાઢું છું વધારે. રાજુભાઈ છે ઘેરે અને હું આવ્યો તો મોટર ઉપડી છે ફુવારાક નહીં બધું જોવા. હાલો વરી પાછા ભાગી ઘેરે. તો જો અહીંયા તો આવો બધો ખરાબો પડ્યો હે. બહુ મોટી બધી ધાર છે આપણા ઘરને પછવાડે. જો સામે દેખાય તમને આપણા ઘર હે. ઘરની બાજુમાં ભૂકો હે. મારે જવાનું હે ગામમાં ખાંડનું બાજકું લેવા. તો તૈયાર થઈ જાઉં. માથું બાથું ઓરવી લીધું હે. ચાલો હવે વેલેરો હે ને લઈ આવું. પછી આવીને જમવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. રામ રામ.